કોરોના વાયરસના મહામારી સમયે સેવાભાવી લોકોએ અવિરતપણે માનવતાની મહેક ફેલાવી છે. ભૂખ્યાને ભોજન અને જરૂરિયાતમંદ પરિવારને કરિયાણાની કીટ આપી સંકટ સમયે માનવીય સેવાની સુવાસ બનાસકાંઠા જિલ્લાના સેવાભાવી લોકો ફેલાવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રાજુભાઈ જોશીએ કોરોના વાયરસના સંકટ સમયે અનોખી રીતે કોરોનાથી બચવા માટે સેવાનો નવતર પ્રયોગ કર્યો છે. બનાસકાંઠા જિલ્લાના સુઈગામ સુધીના તાલુકાના લોકો સુધી ડેટોલ, સાબુ અને માસ્કનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. માત્ર એટલું જ નહીં, દરેક વ્યક્તિને 10 લોકોને ડેટોલ, સાબુ અને માસ્ક વિતરણ કરવાનો સંકલ્પ પણ લેવડાવવામાં આવી રહ્યો છે. આ બનાસકાંઠા જિલ્લામાં જુદા જુદા તાલુકામાં 50,000થી વધુ સાબુ અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે. કોરોના મહામારી ચાલુ થઈ એ દિવસથી અમે એક પ્રયોગ કર્યો, એક ચેન બનાવી. આજે કોરોના નામનો વાયરસ છે, કદાચ 20 સેકન્ડ સુધી હાથ ફીણવાળા સાબુથી ધોવાથી એ ડિમોલિશ થાય છે. ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ પ્રમાણે દરેક તાલુકા પંચાયત ધાનેરા, થરાદ, દિયોદર અને દાંતીવાડામાં TDO સાહેબને આ ચેન બનાવવા માટે ડેટોલ સાબુનું અમે વિતરણ કર્યું હતું, જે એક સરસ મજાની આખી એવી ચેન ડેવલપ થઈ કે ડાંગિયાથી જે ગુંદરી સુધી ગામે ગામ લોકોમાં અવેરનેસ આવે, જીવનશૈલી બદલવાની છે. દિવસમાં 5-6 વખત ફીણવાળા હાથથી, સાબુથી આપણે હાથ ધોઈશું તો ક્યાંક ને ક્યાંક કોરોના આપણા હાથે ચોંટ્યું હશે તો આપણે આ લેવલે આને સોલ્વ કરી શકશું. કોરોનાની દવા નથી શોધાઈ, પણ કોરોના ના થાય એના માટેની સરકારની ગાઈડલાઇન્સનો અમલમાં તો આપણે મૂકી જ શકીએ. મોઢા ઉપર માસ્ક અને સતત જ્યારે પણ બહાર જઈને આવીએ, અજાણી જગ્યાએ હાથ અડાડીએ તો સાબુથી હાથ ધોઈશું તો કોરોના અવશ્ય દૂર રાખી શકશું.